વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું દરબારી ઢોકળીનું શાક. ઢોકળી બનાવવા માટે એક ગ્લાસ પાણી નાખવાનું, એમાં થોડીક આપણે ચટણી નાખશું, થોડું હળદર નાખશું, થોડુંક સ્વાદ મુજબ આપણે મીઠું નાખશું અને થોડુંક તેલ નાખશું. તેલ નાખીએ એટલે સરસ પોચી થાય છે. હવે આપણે એને ઉકળવા દઈશું. ઉકળી જાય પછી આપણે એને ઢોકળી બનાવશું. હવે આપણું આ પાણી ઉકળી ગયું છે. હવે આપણે એમાં લોટ નાખતા જશું અને હલાવતા જશું. વેલણ વડે જ વળાવવાનું, એકદમ હલાવતા જવાનું, એટલે આપણે ગાંઠા પડે ને લોટ ચાવીને જ લેવાનો. એવું લાગે હલાવતા જ રહેવાનું એક ધાર. સરસ વેલણથી જ હલાવવાનું, એકદમ સરસ અને ગાંઠા નહીં પડે. હવે આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે. એક ડીશમાં તેલ આપણે થોડુંક તેલ ચોપડી લેશું. હવે આપણે આમાં ઢોકળી નાખી દઈશું. ઢોકળી વાટકીના તળિયા ઉપર આપણે તેલ ચોપડી લઈશું અને એના વડે આપણે સરખી પોળી પોળી કરી દઈશું, એકદમ ફેલાવી દઈશું એકદમ સરસ. તેલવાળા હાથ કરીને આપણે આમ પણ કરી શકીએ, પણ ગરમ હોય ને એટલે ધગવાની બીક લાગે, એટલે પછી તેલવાળી વાટકી કરીને સીધે જ આ પોળી પોળી જોવે સરસ થઈ ગઈ છે. આપણે જેવા નાના કાપા કરવાના. હવે આપણે કાપા પાડીશું. હવે આપણી ઢોકળી સરસ ઠરી ગઈ છે અને જુઓ કેવી સરસ પોચી થઈ છે, મસ્ત થાય એવી રીતે બનાવે એટલે પોચી જ થાય. હવે આપણે વઘાર માટે આ લસણ અને આદું અને મરચું એની ચટણી બનાવી લીધી છે. વઘાર માટે ડુંગળી જોશે, તજ, લવિંગ ને તીખા આ બાજુ એ આપણે વઘારમાં મૂકશું. આમાં આપણે અડધી ચમચી હળદર નાખશું, એક ચમચી ધાણાજીરું નાખશું અને થોડુંક પાણી નાખશું. વઘાર માટે આપણે 1/2 ચમચો તેલ મૂકશું. તેલને આપણે થવા દઈશું. હવે આપણે વઘાર કરીશું. બાજુ મૂકશું, તજ, લવિંગ અને તીખા આપણે વઘારમાં મૂકી દઈશું. ડુંગળી પણ વઘારમાં મૂકશું આપણે. એક નાની મીડિયમ સાઈઝ સુધારી લીધી છે. આપણે ઢોકળીમાં મીઠું નાખ્યું હતું એટલે આપણે ચટણીમાં ઓછું મીઠું નાખશું, પાણી પ્રમાણે જ મીઠું નાખશું આપણે જે વઘાર કરશું ને એના માટે. ડુંગળીને આપણે સેદ ગુલાબી કલરની ખાવા દઈએ. હવે આપણી ડુંગળી થઈ ગઈ છે, એમાં ચટણી નાખી દઉં આપણે જે બનાવી હતી ને. સરસ આપણે સોતરી લઈશું. આપણો મસાલો બરાબર સોતરાઈ ગયો છે. હવે 1/2 ગ્લાસ આપણે એમાં પાણી નાખશું પહેલા, પછી આપણે છાશ નાખશું એટલે હું ફાટે નહીં. હવે આપણે આને ઉકળવા દઈશું. હવે આપણે પાણી સરસ ઉકળી ગયું છે. હવે આપણે એમાં ઢોકળી ઉમેરી દઈએ. હવે એને ઉકળવા દેશું આપણે. સર્વ કરવા માટે આપણી ઢોકળી તૈયાર. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમને આવી જ નવી નવી વાનગી જોવા ગમતી હોય તો કમેન્ટ કરજો, હું તમારા માટે નવી નવી વાનગી લાવીશ.